नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण LKG आजे तमारे बुधवारे छे विषय अंग्रेजी, बराबर। मैं तमने आनी पहला ए अने बी करावा था, ए अने बी करावा था आनी पहलाना वीडियो में, जे तमारे ए अने बी कूटी अने पछी लखवाना था। हवे तमारे सी अने डी करवानुं छे आजे, परंतु ते पहला शुं करवानुं, ए अने बी एक पेज में तमारे लखवाना छे। एक आखो पेज होय एमां अर्धा ए करवाना ने अर्धा बी करवाना, त्यारबाद तमारे सी अने डी करवाना थाशे। ए अने बी होय तो अर्धा पेज में एटले के चार लाइन आपणे एनी करवानी अने चार लाइन बीनी करवानी। ए थई जाय त्यारबाद पहेला तमारे सी कूटवानो छे, त्यारबाद तमारे बुकमां लखवानो થશે। તો હવે આપણે પહેલાં સી કરશું। જો સી કર્યો છે તો પહેલાં આપણે સીને કૂટવાનો છે, પહેલાં સીને કૂટશું ત્યારબાદ તેને લખવાનું થશે। અહીંયાથી સ્ટાર્ટ કરશું આપણે, બરાબર। અહીંયાથી લઈ જાય અહીંયા પૂરું થશે। આવી જ રીતે તમારી બુકમાં એક આવો મોટો સી કરવાનો છે, જ્યાં સુધી તમને સી ન આવડે ત્યાં સુધી તમારે સીને કૂટવાનો છે। જો તમને લોકોને આવડી જાય ત્યારબાદ જ તમારે સી લખવાનો છે। પેલા આવી રીતે તમારે સી કૂટવાનો છે। બરાબર, જ્યાં સુધી સી ન આવડે ત્યાં સુધી કૂટવાનો, ત્યારબાદ તમારે સી લખવાનો। હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે સી ગુઈટો, બરાબર। હવે તમને લોકોને એમ લાગે કે મને સી આવડી ગયો, તો તમારે શું કરવાનું, તમારી બુકમાં પેજમાં આવી રીતે એક આખા પેજમાં લીટા કરી નાખવાના, લીટા કરી નાખી અને તમારે લોકોને સી લખવાનો રહેશે। કેવી રીતે લખવાનો, જો મેં અહીંયાથી ઘૂંટવાનું સ્ટાર્ટ કર્યું હતું, અહીંયાથી લઈ અહીંયા મેં પૂરું કર્યું, બરાબર। જેવી રીતે મેં એમાં વળાંક વાળ્યું એવી જ રીતે તમારે સી લખવામાં વળાંક વાળવાનું છે। અહીંયાથી ચાલુ કરીને અહીંયા પૂરું આવી રીતે તમારે સી કરવાના રહેશે। બરાબર, ત્યારબાદ પાછું એક લાઈન છોડીને તમને લોકોને એમ થાય કે હવે મને સી આવડી ગયા, ત્યારબાદ તમારે લખવાના ચાલુ કરવાના છે। જ્યાં સુધી ન આવડે ત્યાં એક સી તમારે કૂટવાનો છે, બરાબર। જો પહેલાં આપણે સી કૂટો, ત્યારબાદ આપણે એક આખા પેજમાં સી લખો। હવે સી પછી શું આવશે, ડી આવશે। જો આપણે ડી કર્યો, પહેલાં આપણે સી કર્યો ત્યારબાદ ડી કર્યો। તમારી બુકમાં તમારે મોટો કરવાનો છે, ભલે એક પેજમાં થાય તમારી બુકમાં મોટો કરજો। હવે ડીમાં આપણે કેવી રીતે કરશું, તો કે સીમાં આપણે અહીંયાથી કરી અને અહીંયા લીધું હતું, એવી રીતે ડીમાં ઊંધું છે, અહીંયાથી લઈ અને અહીંયા લેવાનું છે। પહેલાં તમારે જોવો એક લીટો કરી નાખવાનો, લીટો થઈ જાય ત્યારબાદ તમારે આવી રીતે ડી કરવાનો। પહેલાં લીટો, લીટો થઈ ગયો ત્યારબાદ અહીંયાથી વાળીને અહીંયા સુધી, પહેલાં શું કરશું, એક લીટો કરશું। લીટો થઈ જાય ત્યારબાદ અહીંયાથી ચાલુ કરીને તમારે એને અહીંયા પૂરો કરવાનો છે। જોવો પહેલાં તમારે લોકોને એક લીટી કરવાની છે,
જે અહીંયાથી ચાલુ કરવાની છે. પહેલાં તમે અહીંયા લીટી કરી, લીટી થઈ જાય ત્યારબાદ અહીંયાથી ચાલુ કરીને અહીંયા પૂરું કરવાનું. પહેલાં એક ઊભી લીટી, ત્યારબાદ અહીંયાથી ડી ચાલુ કરીને અહીંયા સુધી. પહેલાં એક ઊભી લીટી, ત્યારબાદ અહીંયાથી ડી ચાલુ કરીને અહીંયા સુધી. હવે તમને લોકોને આવી રીતે ડી ઘૂંટવાનો છે. જો તમને એમ થાય કે મને ડી આવડી ગયો, તો તમારે આપણે જેવી રીતે સી લખ્યો એક આખા પેજમાં, એવી જ રીતે આપણે ડી લખવાનો. આપણે પહેલાં આવી રીતે સી લખો. સી કેવી રીતે કર્યો તો આપણે અહીંયાથી ચાલુ કરી અને વાળી અને અહીંયા પૂરો કર્યો હતો. હવે આપણે ડી કરવાનો છે. ડીને આપણે પહેલાં ઘૂંટો. પહેલાં એક સીધી લાઈન કરી, લાઈન થઈ જાય ત્યારબાદ એને અહીંયાથી આપણે આમ વાળ્યું. ત્યારબાદ તમને જો એમ લાગે કે હવે મને ડી આવડી ગયો, તો તમારે એક પેજમાં આવી રીતે લખવાનો. પહેલાં એક સીધી લાઈન, લાઈન થઈ જાય એટલે અહીંયાથી એને આમ વાળી દેવાનું, બરાબર જોઈન્ટ કરી દેવાનું. પહેલાં એક સીધી લાઈન, સીધી લાઈન થઈ જાય એટલે અહીંયાથી ડી આમ જોઈન્ટ કરી દેવાનું. પહેલાં લાઈન કરવાની, ત્યારબાદ ડીને જોઈન્ટ કરવાનું. પહેલાં લાઈન કરવાની, ત્યારબાદ ડીને જોઈન્ટ કરી દેવાનું. એવી જ રીતે તમારે આખા પેજમાં ડી કરવાનું છે. એટલે એક સીધી લાઈન, ત્યારબાદ તેને જોઈન્ટ. આવી રીતે તમારે આખા પેજમાં ડી કરવાનો છે. સમજાઈ ગયું? આજે આપણે શું કર્યું? સી અને ડી. અને આની પહેલાં આપણે કર્યું હતું એ અને બી. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું અને કેવી રીતે કરવાનું જોવો. હોમવર્કમાં તમારે એની આ એક, બે, ત્રણ અને ચાર, કેટલી લાઈન? ચાર લાઈન. એક, બે, ત્રણ, ચાર. ચાર લાઈન તમારે એની લખવાની. એક, બે, ત્રણ, ચાર. ચાર લાઈન તમારે બીની લખવાની. એ અને બી તમને લોકોને આવડી ગયા છે. હવે ત્યારબાદ તમારે એક પેજમાં પહેલાં સી ઘૂંટવાનો છે. ઉપર તમારે સી ઘૂંટવાનો છે, નીચે તમારે સી લખવાનો છે. ત્યારબાદ બીજા પેજમાં તમારે પહેલાં ડી ઘૂંટવાનો છે, ત્યારબાદ તમારે ડી નીચે લખવાનો છે. એટલે આટલું તમારું હોમવર્ક છે. પહેલાં એ અને બીને લખવાના છે, ત્યારબાદ સી અને ડીને ઘૂંટીને લખવાના છે. ઓકે.